મીટિંગ મળી હતી, કયા કયા મીટિંગ ના મુદ્દાઓ રહ્યા હતા, આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમ? જો અમે 14મી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે 19 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે 19 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે. તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. આજની અમારી મિટિંગની અંદર 26 લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો, ક્ષત્રિય આગેવાનો, 120થી વધુ સંસ્થાઓ અને 150 જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા, બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા. સંકલન સમિતિ, પહેલાં કોર સમિતિ મળી. કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. આવતીકાલથી એટલે કે તારીખ 20/4/2024થી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી, એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. એની શરૂઆત આવતીકાલથી થશે. 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે. નંબર 2, કમિશનરશ્રીએ, અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં, તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે. કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19B નો ભંગ છે, એટલે મેં એને ચેલેન્જ કરી છે. એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય, એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા હશે, રામજીનું ચિહ્ન હશે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. નંબર 3, અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ. જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તો 5 ઝોનમાંથી રથ કાઢીશું. ધર્મમાં રથ માનો કે કચ્છનો રથ છે તો મા આશાપુરાના મંદિરથી ચાલુ થશે. એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં મા ખોડિયાર, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેતરાજીથી રથ નીકળે તો મા બહુચરના સાનિધ્યમાંથી, ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે. એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે, એની એક અલગ કમિટી બનાવવામાં આવી છે અને કોર કમિટી અને સંકલનના જે સભ્યો છે
એ એનું ઓબ્ઝર્વેશન કરશે, ત્યાંથી જે જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મરથમાં ફરશે, અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને, પ્રજાને, ભાઈઓ બહેનોને એક ધર્મરથના માધ્યમથી એવું કહીશું કે 22/4 થી આ રથ શરૂ થશે. એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં એની પત્રિકા પણ હશે, અને અમે લોકો સુધી, તમામ પ્રજા સુધી પહોંચીશું. આગળનો મુદ્દો, આપણો જે આગળનો મુદ્દો છે એમાં અમે વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી, તાલુકા અને શહેર ગ્રામ કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે, અને અમે એક એક જિલ્લામાં, દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે, બે પ્રવક્તા. કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી, અને અમારું મુખ્ય એપિક સેન્ટર, અમારું જે મુખ્ય એપિક સેન્ટર છે એ રાજકોટ છે. રાજકોટમાં હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી સૌરાષ્ટ્ર જાતના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે, મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે, અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે. માતાઓ બહેનોની પણ આજે કમિટી બનાવવામાં આવી છે, આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ, જિલ્લા વાઇઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય, એમ યુવાનોને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા, તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે. જેવી પત્રકાર પરિષદ પડશે અમે જિલ્લા વાઇઝ બેસવાના છીએ, માતાઓ જોડે બેસવાના છીએ, યુવાનો જોડે બેસવાના છીએ, અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ. અમે જિલ્લા વાઇઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ, કારણ કે આ સંઘર્ષ લાંબો ચાલવાનો છે. એટલે અમારે, અમે દેખાવ કરતા હોય શાંતિપૂર્ણ રીતે તો પણ સરકાર, જેમ કે આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું, અમે 2 દિવસ પહેલાં પત્રકાર મિત્રોના માધ્યમથી કાર્યક્રમ જાહેર કર્યો હતો કે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે ઠેર ઠેર મહા આરતીના કાર્યક્રમો કરવા. તો બધી જગ્યાએ કાર્યક્રમ થયા, પણ ભાવનગરની અંદર અમારું જે પ્રાઇવેટ ગરાસિયા બોર્ડિંગ છાત્રાલય છે એમાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કુશળ અને અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયત્ન કર્યો. તો હું ગૃહમંત્રીને કહેવા માગું છું, મુખ્યમંત્રીને કહેવા માગું છું, અને જિલ્લા પોલીસ મહાનિર્દેશકને પણ કહેવા માગું છું કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં તમે કોઈ પોલીસને મોકલશો નહીં, અમે શાંતિથી કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને આવું થશે તો આજે પણ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે, અમે એમને વિનંતી કરી છે કે આપણે લોકશાહી ઢબે મત એ જ અસ્ત્ર, અમે નવું સૂત્ર આપ્યું, મત એ જ શસ્ત્ર. એટલે હવે અમારો, અમારી જે તમામ એનર્જી છે એ અમે ભારતીય જનતા પાર્ટીને 26 એ 26 સીટો ઉપર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ, અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી ઢબે કરીશું. રાજકોટની જવાબદારી, રાજકોટ એપિક સેન્ટર છે ત્યાં એની જવાબદારી આ PT જાડેજા સાહેબ, ટીકુભાઈ, ડોલુભા અને એમની આખી ટીમ, એમાં વીરભદ્રભાઈ પણ છે, અને એ ટીમ એમને જેટલું વિસ્તરણ કરવું હોય એટલું કરશે. એ પ્રમાણે મહિલાઓમાં, એ રીતે અમારી જે બહેનો છે, આ હું રાજકોટની વાત કરું છું, યુવાનોમાં ભાઈ હરપાલસિંહ, ટીકુભાઈ, ધર્મવીરસિંહ, આ બધા રાજકોટ કઈ રીતે, કારણ કે અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે 100% રૂપાલાના રહીશું, 100% રૂપાલાના રહીશું. એટલે હવે અમે બૂથ સુધી જઈશું, આ બધા દેખાવો તો કરી જ છું, ધર્મરથ પણ કાઢશું, સભા સરઘોષો પણ કરશું, જિલ્લા વાઇઝ સંમેલન. દાખલા તરીકે અત્યારે હાલ 8 સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે, અમારે તો 26 26 ઉપર કરવાનું છે ડેમેજ. એ જે 5 લાખની સરસરની વાત કરે છે ને, એ તો એમને ભૂલી જ જવાની છે, ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે. પણ માનો કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પછી આ બાજુ ભરૂચ, પછી એથી આગળ વધો તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર,
ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું અને અમે ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને એ દિવસે મોટામાં મોટું મતદાન કરાવીશું. એટલે સરકાર અને હાઈકમાન્ડ ને અત્યાર સુધી અમને ક્ષત્રિયોને ટેકલ ફોર ગ્રાન્ટેડ લીધા. અમે 24 તારીખથી લોકશાહી ડબે લડી રહ્યા છીએ. તો જો ભાજપને ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને ટેકા આપવાવાળા સમાજની જરૂર ના હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી. એટલે અમે આથી બોયકોટ ભાજપ અને મત એ જ અસ્ત્ર શસ્ત્ર આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ. અને બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાંટાની ટક્કરમાં અમે લાવવાના છીએ એવું આપ મીડિયાના માધ્યમથી સંકલન સમિતિના પ્રવક્તા તરીકે કોર સમિતિને સંકલનમાં જે ચર્ચા થઈ એ મુજબની વાતો અમે આપની સમક્ષ મૂકી છે. હવે આપને કઈ પ્રશ્નોત્તરી હોય તો આપ પૂછશો, પછી અમારા બેન ફરવાનું કેમ જો યુદ્ધમાં રણનીતિ હોય અને રણનીતિ સમય પ્રમાણે બદલવી પડે. કદાચ એમને અમને એવું લાગ્યું અમારા આગેવાન રાજકોટના આગેવાનોને એમને જે પ્રવાસ કર્યો એ પ્રવાસ કરતા સમાજના અન્ય આગેવાનોને મળ્યા એના પરથી એમને એવું લાગ્યું કે ભાઈ આમાં આપણે આવું કરવા જઈશું તો આપણે જેને હરાવવાના છે એમના આપણે હરાવવામાં તકલીફ થશે, મતો વેચાઈ જશે. એટલે એવું કરવાને બદલે આપણે હાલ પૂરતું, કારણ કે સમયના પ્રવાહ સાથે રણનીતિ બદલવી પડે. સામો પક્ષ શું કરતો હોય એને જોઈને અમારે રણનીતિ બનાવવી પડે. તો સામા પક્ષની રણનીતિ અમે જાણી એટલે અમે હાલ પૂરતું, હાલ એટલે હવે એ વસ્તુને અમે મોકૂફ જ કરી દીધી છે કે જે અમારી બહેનો ફોર્મ ભરાવવાની હતી એ હવે ફોર્મ ભરશે. ઓકે બાપુ, તમે એવું કહી રહ્યા છો કે ભાજપનો વિરોધ કરીશું, પરંતુ સામે મત કોને આપશું એ સ્પષ્ટ કરી રહ્યા છો? અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું એટલે બાય ડિફોલ્ટ જે સામે હશે એનામાં મતદાન થશે. અમે કોઈ પક્ષનું નામ શું કરવા દઈએ? અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીને હરાવશે. તો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અમારે જે કરવાનું છે અમે કરીશું. બોલો હવે કોઈ પ્રશ્ન હોય તો તૃપ્તિભાઈ જાઓ. એ શિવપતિ જેવા પદ્મિનીબાનું નામ દેવા માંગતો નથી, કારણ કે જો સર્વાનુમતે બધાના સામે આ હાથ ઊંચો કરી અને કરાયેલા ઠરાવો છે. અને આ કેવું છે કે દરેક નદીઓ સમુદ્રને મળે એમ આ સંમેલનમાં દરેક વ્યક્તિનું યોગદાન છે. આ સ્વયંભૂ જન આંદોલન છે, આમાં કોઈ નેતા જ નથી અને આમાં કોઈની અવગણના થાય જ નહીં. આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઈલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી, માધ્યમ નથી. હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું. બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું. સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું. જો કોઈ પણ આંદોલન હોય એને જીવંત રાખવા માટે એને આ જે આંદોલનના જે મેં તમને વર્ણન કર્યું ને, હવે પુરુષોત્તમ રૂપાલાની વાત જ પૂરી થઈ ગઈ. હવે અમે જે પાર્ટ ટુ જાહેર કર્યું છે એમાં વધારેમાં વધારે પ્રજાને લોકોને અમારી સાથે કેવી રીતે લાવી શકાય, કેવી રીતે લોકસંપર્ક કરી શકાય એના માટેના આ કાર્યક્રમો છે. અને આ કાર્યક્રમો સફળ થવાના છે અને આ કાર્યક્રમો થકી અમારું અંતિમ લક્ષ બોયકોટ ભાજપ, ભાજપને કઈ રીતે હરાવી અને વધારેમાં વધારે જનતા અમારી સાથે કેવી રીતે જોડાય. કારણ કે લોકશાહીમાં તો લોકસંગ્રહ કરવો પડે અને મેં જે જાહેરાત કરી અથવા અમે બધાએ નક્કી કર્યું એ પાર્ટ ટુ એ લોકસંગ્રહ માટેનું છે. કારણ કે તમામ સમાજો અમારી સાથે આવવા માગે છે, પછી એ ગમે તે સમાજ હોય, તો એમના સુધી પહોંચવા માટે અમારે રથે કાઢવો પડશે, જિલ્લામાં સંમેલને કરવું પડશે, પ્રતિક ઉપવાસે કરવા પડશે અને આંદોલનને જીવતું રાખવું પડશે ભાઈ.
અને જીવતું રાખવા માટે લોકશાહીમાં આ બધા ઓજારો છે, શસ્ત્રો છે, એટલા માટે પાર્ટ ટુ જાહેર કરેલું છે. તમે સમજી લો ને, તમે સના માતા, તમે સના ક્લિયર જ છે. ભારતીય જનતા પાર્ટી ને હરાવવાની છે તો કોણ જીતશે? નહીં એનું કારણ છે, નહીં નહીં એનું કારણ જો નહીં આમાં કોઈ